એલઆઈસીએ પોતાના પોલિસી ધારકો માટે એક લેટર જે છે એ જાહેર કર્યો છે અને આઈપીઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા છે। નમસ્કાર, ખબરશેર.com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું। અને એલઆઈસીના જો તમે ગ્રાહક હોવ તો ડેફિનેટલી તમારે ઘણા બધા ફાયદાઓ વિશે જાણવું જ જોઈએ। એલઆઈસીના તમામ પોલિસી ધારકોએ ઘણી બધી રીતે લોકોને પ્રેરિત કર્યા છે આઈપીઓમાં હિસ્સો લેવા માટે, એક ખાસ અપડેટ કરવાનું પણ કહ્યું છે। વેલ, એલઆઈસીએ પોતાના પોલિસી ધારકો માટે એક લેટર જે છે એ જાહેર કર્યો છે અને આઈપીઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા છે। આઈપીઓમાં ભાગીદારીને લઈને સ્થાયી જે એક ખાતા સંખ્યા એટલે કે પેન નંબર જે છે એ અપડેટ કરવાની સલાહ આપી છે। પોલિસી ધારકોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે એમનું જે પેન ડિટેલ જે છે એ રેકોર્ડમાં અપડેટ રહે। દેશમાં કોઈ પણ સાર્વજનિક નિગમની સભ્યતા જે છે ત્યારે સંભવ છે જ્યારે તમારી પાસે વૈધ ડીમેટ ખાતું હોય, એટલે કે તમે ત્યારે જ એમાં આઈપીઓ જે છે એ લઈ શકો। વેલ, જીવન વીમા નિગમ એલઆઈસીએ પોતાના પોલિસી ધારકો માટે આ પ્રકારની લઈને આવી છે। એલઆઈસીના આઈપીઓના 10% જે છે પોલિસી ધારકો માટે એમણે રિઝર્વ પણ રાખ્યા છે। એલઆઈસીએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે એવી કોઈ પણ સાર્વજનિક નિગમમાં ભાગ લેવા માટે પોલિસી ધારકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે એમનું જે પેન કાર્ડ રેકોર્ડ જે છે એ અપડેટેડ રહે, અને એટલા માટે થઈને એવું ડીમેટ ખાતું ત્યારે જ મેળવી શકે જ્યારે એમનું પાન કાર્ડ જે છે એ વેલિડ હોય। આ બધાની સાથે સાથે એમણે આઈપીઓમાં ભાગીદારી કરવા માટે પોતાના ગ્રાહકોને KYC પણ જે છે એ કરાવી લેવા માટે બહુ સ્પષ્ટતા કરી છે। આઈપીઓનું ડીમેટ એકાઉન્ટ જો તમારું હશે તો ડેફિનેટલી તમે એલઆઈસીના જે શેર્સ જે છે એ ખરીદી શકશો અને એનાથી તમને ખાસા એવા ફાયદા પણ થશે। વેલ, એલઆઈસી એક એવી કંપની છે કે જેની પાસે અઢળક કહી શકાય એવું કામ છે, અને એના કારણે એક તો થાય છે એવું કે બીજી જે પ્રાઇવેટ કંપનીઓ છે એની સરખામણીમાં એલઆઈસી વધારે સરળ અને સુગમ એટલા માટે લાગે છે કારણ કે એમાં ફેસિલિટીઝ તમને સારી એવી મળે છે। એટલે કે તમે સરકારી રાહે ત્યાં આગળ જો કમ્પ્લેન કરો છો, એમના જે રિજનલ હેડને જો કમ્પ્લેન કરો છો તો ડેફિનેટલી તમારી વાત સાંભળવામાં આવશે। જ્યારે પ્રાઇવેટ સેક્ટર્સમાં તો આપણને ખબર જ નથી પડતી કે એમના જે રિજનલ હેડ છે એ કોણ છે, કે એનો લોકલ હેડ કોણ છે, કે એમના બોસ કોણ છે, અને તમે કોઈને રૂબરૂ ફરિયાદ કરવા માટે વિચારી શકો તો એના માટે પણ મેલ બાજુ ફોન કરો, આ કરો તે કરો, એની વસ્તુ વધારે આપણને પરેશાન કરનારી બનતી હોય છે। અને આ ઘણી બધી જે પ્રાઇવેટ સેક્ટરની ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ તો આપણને કડવો અનુભવ કરાવડાવે જ છે। વેલ, આ બધાની સાથે એલઆઈસીમાં જો તમે ઇન્સ્યોરન્સ લીધું હોય તો એનાથી તમે એ લોન પર એટલી રકમ પાછી મેળવી શકો છો, અને તમને અચાનક કોઈ પૈસાની જરૂર પડે તો ડેફિનેટલી તમે તમારું બેકઅપ જે છે એ રીતે ઉપયોગમાં લઈ શકો છો, જેનો ઇન્ટરેસ્ટ તમે પે કરીને તમારી ઇન્સ્યોરન્સ પણ જે છે ચાલુ રહી શકે છે। સો આ બધા પ્રકારની ફેસિલિટી જે છે એલઆઈસી આપી રહી છે, અને હવે એનો જ્યારે આઈપીઓ જે છે એમાં 10% એ એમણે પોતાના પોલિસી ધારકો માટે જ્યારે રિઝર્વ રાખ્યો છે તો એનો ફાયદો ડેફિનેટલી તમારે ઉઠાવવો જોઈએ। અને જે પ્રોસિજર છે એના માટે તમે તમારા એજન્ટને પૂછો અથવા તમારા ડેવલપમેન્ટ ઓફિસરને પૂછો તો એ તમને ઘણી બધી માહિતી આપી દેશે। ફરીથી મળીશું ખબર છે .com પર। થેન્ક યુ સો મચ।